રૂપાંતર કરવાના છે. પ્રથમ તમારે તમારી સામે જે વાક્ય આવે વાક્યની અંદર ઓળખવાનું છે કે આ વાક્યમાં કર્તા કોણ છે, કર્મ કોણ છે અને ક્રિયાપદ કયું છે. જેમ કે પ્રથમ વાક્ય છે, વી હેવ નોટ ફાઉન્ડ અવર ગ્રાન્ડફાધર ઇન સચ હેપી મૂડ. તમે જોશો કે અહીં વી આગળ આવ્યું છે, કર્તા છે, હેવ નોટ ફાઉન્ડ એ છે ક્રિયાપદ છે, અને અવર ગ્રાન્ડફાધર એ અહીં છે કર્મ છે. બાકી બધે છે એ અન્ય શબ્દો છે. તો પ્રથમ તમારે અવર ગ્રાન્ડફાધર એમને આગળ લેવાને, એટલે એ બન્યું છે અવર ગ્રાન્ડફાધર. હવે જો અહીં હેવ નોટ ફાઉન્ડ હતું, કારણ કે અહીં કરતા આગળ વી હતો, તો વી હતો એટલે વી સાથે હેવ આવે. હવે તમે ગ્રાન્ડફાધર લો છો તો તમારે હેઝ કરવું પડશે, એટલે હેઝ નોટ બીન ફાઉન્ડ. ત્યાર પછી અન્ય શબ્દો લીધા છે, ઇન સચ એ હેપી મૂડ બાય અઝ. તમે અન્ય શબ્દોને પાછળ પણ લખી શકો આ રીતે, અવર ગ્રાન્ડફાધર હેઝ નોટ બીન ફાઉન્ડ બાય અઝ ઇન સચ એ હેપી મૂડ. આ રીતે પણ તમે લખી શકો. બીજું વાક્ય લઈએ આપણે, જો અમારામાં બીજું વાક્ય આપ્યું છે, વેન વી વેન્ટ ઇન ટુ ધ રૂમ હી વોઝ સિંગિંગ અ રોમેન્ટિક સોંગ. બરાબર, તો અહીં તમે જોઈ શકો છો વેન વી વેન્ટ ઇન ટુ ધ રૂમ એની શબ્દ છે. અહીં કરતા લેવાના છે તમારે વી, અહીં ક્રિયાપદ છે સિંગિંગ અને રોમેન્ટિક સોંગ. સાથે સાથે તમે એ પણ અહીં નોટ કરજો કે અહીંયા આઈએનજી વાળું એટલે કે ચાલુ ક્રિયા છે. જ્યારે ચાલુ ક્રિયા હશે ત્યારે અમારે આપણે બીઈંગનો ઉપયોગ કરીશું. તો પહેલાં આપણે અન્ય શબ્દ લઈ લઈએ, અને અન્ય શબ્દ છે એ કેવી રીતે આવશે, તો અન્ય શબ્દ બેઠે બેઠા આવશે. ક્યાં અન્ય શબ્દ હતા, વેન વી વેન્ટ ઇન ટુ હિઝ રૂમ. જુઓ અહીં વેન વી વેન્ટ ઇન ટુ ધ રૂમ, એ ધની જગ્યાએ હિઝ લખ્યું છે, ધ રૂમ. પછી ચાલો હવે અહીં કર્મ છે અરોમેન્ટિક સોંગ, એટલે એને આગળ લઈ લેવાનું છે અરોમેન્ટિક સોંગ. ત્યાર પછી ક્રિયાપદ, ક્રિયાપદ અહીં છે, કયું ક્રિયાપદ છે અહીં, અહીં છે વોઝ બીઈંગ, વોઝ સિંગ, વોઝ સિંગિંગ, સિંગિંગ એનું મૂળ રૂપ સિંગ છે, સિંગનું ભૂત રુદન થાય સંગ, SUNG સંગ, જે અહીં આપેલું છે. આ રોમેન્ટિક સોંગ એ આખું આપણું કર્મ છે. આ રોમેન્ટિક સોંગ વોઝ, હવે જ્યારે અહીં સિંગિંગ છે ત્યારે એનું આ પ્રમાણે બનાવ્યું છે બીઈંગ સંગ. ચાલુ ક્રિયા છે એટલે બીઈંગ, અને સિંગનું ભૂતકૃદન થાય છે સંગ, સિંગનું ભૂતકૃદન સંગ. બાય હિમ, હી છે તો હિમ, ગઈકાલે આપણે વાત કરી હતી, તમને ફરીથી યાદ કરાવી દઈએ. આ હોય તો શું કરશો, મી, હી હોય તો બાય અઝ, હી હોય તો બાય હિમ, શી હોય તો બાય હર, યુ હોય તો એનું યુ આવશે, અને ધે હોય તો બાય ધેમ. શું થશે, ધેનું ધેમ. આ તમારે યાદ રાખવાનું છે. તો બીજું વાક્ય ક્લિયર થઈ ગયું છે. બરાબર, હી વોઝ સિંગિંગ રોમેન્ટિક સોંગ. અન્ય શબ્દો પહેલાં લઈ લો, તો આવશે રોમેન્ટિક સોંગ વોઝ બીંગ સંગ બાય હિમ. ત્રીજું વાક્ય લઈએ, ત્રીજું વાક્ય, અહીં છે ત્રીજું વાક્ય, વી આસ્ક્ડ હિમ મેની ક્વેશ્ચન બટ હી ડિડન્ટ રિપ્લે. વી આસ્ક્ડ હિમ મેની ક્વેશ્ચન, અહીં વી છે એ કરતા છે, આસ્ક્ડ અહીં ક્રિયાપદ છે, અને મેની ક્વેશ્ચન છે એ અહીં કર્મ છે. અને મેની ક્વેશ્ચન તમારે આગળ લેવા પડશે. શું કરીશું, આ વાક્યમાં આપણે મેની ક્વેશ્ચન એને આપણે આગળ લઈએ. તો વી છે અહીંયા
કર્તા છે, પાસ્ટ પદ છે તે ક્રિયાપદ છે, અને મેની ક્વેશ્ચન્સ અહીંયા કર્મ છે, એટલે મેની ક્વેશ્ચન આપણે આગળ લઈ લઈએ. તો અહીં થોડો ચેન્જિંગ કર્યો છે, અન્ય શબ્દ આગળ લીધા છે, આપણા પણ કરી શકીએ. મેની ક્વેશ્ચન, મેની ક્વેશ્ચન ટુ હિમ આસ્ક્ડ બાય અસ બટ હી ડીડન્ટ રિપ્લે. અહીં એમના પ્રમાણે કર્યું છે, હી વોઝ આસ્ક્ડ મેની ક્વેશ્ચન બાય અસ બટ હી ડીડન્ટ રિપ્લે. આપણે આમ પણ કરી શકીએ છીએ. મેની ક્વેશ્ચન્સ આસ્ક્ડ બાય અસ ટુ હિમ, આમ પણ લખી શકીએ, બટ ઇટ ડિડન્ટ રિપ્લે. અહીં જે પૂછે તમને થોડું સરળ પડે છે, હી વોઝ આસ્ક્ડ મેની ક્વેશ્ચન બાય અસ બટ ઇટ ડિડન્ટ રિપ્લે. તો આ પ્રમાણે તમારે ચેન્જિંગ છે એ કરવાના છે. થોડું વધુ પ્રેક્ટિસ કરીએ, ઉદાહરણ નંબર બે લઈએ આપણે. ઉદાહરણ નંબર બે, ચાલો પેલા આપણે વાક્ય ને વાંચી લઈએ. કલ્પન હેઝ કલેક્ટેડ સમ મેલોડિયસ સોંગ. વેન આઈ વેન્ટ ટુ હિઝ હાઉસ હી વોઝ લિસનિંગ ટુ ધ સ્વીટ સોંગ સંગ બાય લતાજી. કવિતા વિલ બાઇન્ડ ધ વન્ડર ઓફ સિટીઝ ફોર હિમ. આ પ્રમાણે તમને વાક્ય આપવામાં આવ્યા છે. હવે આપણે હવે જે વાક્ય આપવામાં આવ્યો છે એમાં આપણે ઓળખીએ કે એ કરતા કઈ જગ્યાએ છે તે. તો જોઈએ આપણે, કલ્પન વોઝ કલેક્ટેડ સમ મેલોડી સોંગ. અહીં કલ્પન છે એ છે અહીં કરતા. ત્યાર પછી ક્રિયાપદ લઈએ તો ક્રિયાપદ છે અહીં હેઝ કલેક્ટેડ, અને કર્મ છે એ આપ્યું છે, કર્મ આપ્યું છે અહીંયા સમ મેલોડિયસ સોંગ. તો સમ મેલોડિયસ સોંગ છે એ અહીં આગળ આવી જશે, એટલે આ પ્રમાણે બનશે, સમ મેલોડિયસ સોંગ્સ. હવે અહીં સોંગ્સ બહુવચન છે એટલે અહીં હેવ થઈ જશે, એટલે આવશે હેવ બીન, હેવ બીન કલેક્ટેડ બાય કલ્પન. અહીં હેઝ કલેક્ટેડ હતું, એનું બનાવવામાં આવ્યું છે હેવ બીન કલેક્ટેડ, અને કલ્પનને બાય સાથે પાછળ મોકલવામાં આવ્યો છે એટલે બાય કલ્પન. ત્યાર પછી બીજું વાક્ય લઈએ, બીજા વાક્યમાં જોઈએ કર્તા ક્રિયાપદ અને કર્મ, જેની અંદર વેન આઈ વેન્ટ ટુ હિઝ ઓફિસ હી વોઝ લિસનિંગ ટુ ધ સ્વીટ સોંગ સંગ બાય લતાજી. તો પ્રથમ અહીં હી લઈએ, હી છે અહીં કરતા છે. ત્યાર પછી આગળ વધીએ, હી કરતા છે, વોઝ લિસનિંગ અહીંયા છે ક્રિયાપદ છે, અને કર્મ આવશે અહીંયા ધ સ્વીટ સોંગ સંગ બાય લતાજી. આટલું તમારે કર્મ લેવાનું છે. તો તમે કર્મને આગળ લેશો એટલે આગળ લેશો ધ સ્વીટ સોંગ બાય લતાજી. ત્યાર પછી હોઝ લિસનિંગ, તો હોઝ ફરી પછી અહીં જોઈ લો કે અહીં તમને આઈએનજી વાળું છે એટલે બીઈંગ આવશે, હોઝ અને લિસનનો ભૂતકાળ થઈ જશે લિસનર. વોઝ લિસનર ટુ બાય હિમ, અને અન્ય શબ્દ લેવાના છે વેન આઈ
वेन टू हिज हाउस आग लीधा है तो मैंने पाचल ली सको वेन आई वेन टू हिज हाउस वेन आई वेन टू हिज हाउस तीज वाक्य ले लीए तीज वाक्य जो तीज वाक्य अह कविता विल बाइंड द बंडल ऑफ सीडीज कविता विल बाइंड अहीं कविता छे ये करता छे विल बाइंड छे ते क्रियापद छे बंडल ऑफ सीडी फॉर हिम जे कर्म छे इन आगळ लई लईए तो प्रमाण थाय बंडल ऑफ सीडीज विल बंडल ऑफ सीडीज फॉर हिम ए विल वाळ वाक्य छे विल बी लेश बंडल ऑफ सीडीज will be bind નું ભૂતકાળ કરીશું અહીં bound bundle of cds will be bind by kavita for him તમે આમ પણ કહી શકો the bundle of cds for him ત્યાર પછી તમે લઈ લો ક્રિયાપદ will be bound by kavita આ પ્રમાણે પણ તમે કરી શકો તો આ રીતે તમારે યાદ રાખવાનું છે કે જ્યારે તમે પેસિવ યુઝ કરો ત્યારે તમારે પ્રથમ કર્મ લેવાનું છે ત્યારબાદ ક્રિયાપદ અને છેલ્લે બાય સાથે કર્તા